જે સ્વામી દેવ મિત્રો આપણે આગલા લેક્ચરોમાં સાદા વ્યાજ વિશે ઘણી બધી આપણે માહિતી લીધી છે સૌથી પહેલા આગળનો આપણે રિવિઝન કરીએ તો સૌથી પહેલા આપણે કીધું હતું કે મુદત કોને કહેવાય વ્યાજ દર કોને કહેવાય મુદત કોને કહેવાય વ્યાજ કોને કહેવાય વ્યાજ મુદત કોને કહેવાય એના વિશે પણ આપણે થિયરીકલ માહિતી પણ લીધી હતી એક્ઝામ્પલ પણ લીધું હતું એના પછીના લેક્ચરની અંદર આપણે સાદા વ્યાજના થોડા ઉદાહરણ લીધા બરાબર છે પણ શું તમે જે ઉદાહરણ કહ્યા છે તો બુક્સ ની અંદર તમે જ્યારે પણ ચેપ્ટર ભણવાના છો અભ્યાસક્રમ ની અંદર તો તમને એવું લાગે છે ફક્ત ખાલી સાદું વ્યાજ તમને પૂછશે બધા દાખલામાં જો બધા દાખલામાં સાદું વ્યાજ પૂછવાના હોય તો આખી એ આખો પાઠ છે 15-20 પાના એ પાઠમાં સાદા વ્યાજ શું હોય તો સાદું વ્યાજ તો 1-2 પેજમાં પતી જાય છે બરાબર છે તો તમને મનની અંદર વિચારતા કે સાદા વ્યાજની અંદર કઈ કઈ વસ્તુ પૂછી શકે છે તો એને ઘણા બધા થોડા 6 જેવા આપણે સૂત્ર લખ્યા છે તો આની અંદરથી પણ તમને ઘણું બધું પૂછશે અને આ જ વસ્તુ તમારે આગળ પડતા કામ આવે પણ સાદા વ્યાજ માટે મેં માનું છું ત્યાં સુધી રેટ પૂછે વર્ષ પૂછે ને કેટલા પૈસા એ પૂછે બરાબર આ બધી વસ્તુ તમને પૂછશે તો એ વસ્તુનો તમે જવાબ લાવશો કઈ રીતે અથવા જો તમને એક જ સૂત્ર યાદ રહ્યું આ એટલું જ સૂત્ર યાદ રહ્યું તો બીજા સૂત્ર તમને યાદ ના આવે તો તમે દાખલો છોડી દેશો તો કે ના એવું આપણે કરવાની જરૂર પડે નહીં કેમ તો કે અહીં મેં તમને એક વસ્તુ શીખવવાનો છું કે તમને એક જ સૂત્ર યાદ રહેશે તો એની સાથે સાથે 3 સૂત્ર તમને યાદ રહી જશે એ ખૂબ જ સિમ્પલ વસ્તુ છે અને જે વિદ્યાર્થીઓ જો પણ નોટ પેન લીધા વગર ડાયરેક્ટ જ વિડીયો જુએ છે તો વિદ્યાર્થીઓ ખાસ સાથે નોટ પેન લેવાનો છે તમે જ્યારે પણ ગણિતનું ભણતા હો અથવા બીજા કોઈ વિષયનું ભણતા હો ત્યારે તમારી અંદર એક તમારી સાથે ચોપડો અને પેન હોવી જરૂરી છે કારણ કે જે જે વસ્તુ તમને અગત્યનું અથવા તમને કોઈ પણ એવી વસ્તુ હોય કે તમે આજે સાંભળી તો એ વસ્તુ તમારી અંદર નોટમાં લખવાનું છે એ વસ્તુ તમારે ખૂબ જ ધ્યાન રાખવાની છે અને એક ટેવ પાડવાની છે જ્યારે પણ તમે કોઈ સભા ભરતા હોય અથવા કોઈનું કંઈ સાંભળતા હોય કોઈ મીટિંગમાં બેઠા હોય ત્યારે એવા મુદ્દા તમારે નોંધવાની ટેવ પાડવાની કે જે આપણને આપણે બધું બધી વસ્તુ તો ના યાદ રહે ને અમુક અમુક વસ્તુ યાદ રહેવાની છે તો એ તે ટાઈમે કામ લાગે એની અંદર આપણે તારીખ પણ મારી દેવાની વાર લખી દેવાનો મહિનો લખી દેવાનો વર્ષ લખી દેવાનું બરાબર વિષયનું ટાઇટલ માટે હોય તો જ્યારે પણ અત્યારે આપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે તો આપણે એ રીતે એવું હોય કે ઊંધા ઊંધા ચલો ભાઈ વિડીયો જોઈએ ચલો સર જે લેસન મોકલ્યું એમાં આપણે ચોપડે ગોધીએ તો એ રીતે આપણે નહીં કરવાનું આપણે શું કરવાનું એટલે કે જે પણ વિડીયો જોઈએ છે એની અંદર જે પણ અગત્યનું છે વસ્તુ આપણે કરી લેવાનું છે કારણ કે અત્યારે હજુ આપણું વિદ્યાર્થી જીવન છે વિદ્યાર્થી જીવનની અંદર તમારે અભ્યાસ સિવાય બીજું કોઈ પણ વસ્તુ કરવાની ના હોય એટલે સંપૂર્ણ સમય તમારો 24 કલાક છે આમાંથી 8 કલાક આપણે કામ નાખીએ તો 16 કલાક રહે છે 16 કલાકની અંદર તમે કેટલો અભ્યાસ કરો છો એ તમારે જોવાનું છે બરાબર છે તમે જે તે સ્કૂલમાં જાઓ કોઈ ટ્યુશન જાય અથવા કોઈ આપણે જો છાત્રાલયમાં રહેતા હોય તો અહીં આપણે કઈ રીતે વાતાવરણ તમારું એક ટાઈમ ટેબલ ફિક્સ હોય કે તમારી જોડે ટાઈમ ટેબલ ના હોય પણ શિક્ષકો જોડે ટાઈમ ટેબલ હોય તમારો કે છોકરાને આપણે કયા સમયે શું કરાવવાનું છે બરાબર છે તો ઘણું બધું શિક્ષકો આપણા માટે વિચારતા હોય છે તો એના બદલામાં આપણે શું કરવાનું છે આપણે શું કરવાનું જે પણ શિક્ષક તમને વિડીયો મોકલે અથવા જે પણ લેસન મોકલે છે એને આપણે ખૂબ જ સારા અક્ષરે લખીને શિક્ષકને મોકલવાનું છે કારણ કે શિક્ષકને થોડો તો ઉત્સાહ હોવો જોઈએ કે મેં જે મહેનત કરું છું એનું પરિણામ મને મળે છે શિક્ષક એવું ઈચ્છા એવી ના થાય કે ચલો ભાઈ મેં મારું કામ કરી લીધું ચલો હવે છોડો શિક્ષકને એવી ઈચ્છા રહે કે ચલો ભાઈ જેટલા પણ એટલા વધારે શીખ વધારે બાળકોનું હોમવર્ક આવે અને વધારે વધારે બાળકો ઘરે બે ચલો તમારી જોડે 24 કલાક છે બે વિદ્યાર્થી છે એક વિદ્યાર્થી કોઈ લેસન નહીં કરવું અને બીજો વિદ્યાર્થી સખત મહેનત કરે છે તો બંને સાથે 24 કલાક છે પણ એની અંદર તમે કઈ રીતે તમારા કલાકોનો ઉપયોગ કરો છો બરાબર પેલા એક વિદ્યાર્થી 5 કલાક રમવા જાય છે એક વિદ્યાર્થી 1 કે 1.5 કલાક રમવા જાય છે રમવાનું તો છે બરાબર છે આપણા શરીર
માટે પણ રમવું જરૂરી છે કેમ તો કે આપણું તંદુરસ્ત શરીર રહે આપણું થકાના લોકો બીમારી ના લાગે બરાબર તો ખાસ દરેક વિદ્યાર્થી દરેકે દરેક વિડિયો ની અંદર એક નોટ્સ બનાવવાની ને નોટ્સ પણ શિક્ષકોને મોકલવાનું છે સાથે સાથે આપણે અત્યારે વાત કરતા હતા કે આપણે એક સૂત્ર છે કે I = PRN / શું I = PRN / શું બરાબર આનો ઉપયોગ આપણે કઈ રીતે કરો જો એ તમને પૂછે કે કેટલા ટકા વ્યાજ લેશે અથવા કેટલું વ્યાજ લેશે અથવા કેટલી રકમ છે આવું ગમે તે વસ્તુ પૂછે તો તમને સૂત્ર જો યાદ હોય તો તમને રહી જશે આર નું આપણે સૂત્ર કહે રેટ રેટ એટલે શું તો કે વ્યાજ દર જો વ્યાજ દર તમને શોધવા કીધું હોય રેટ શોધવા કીધું હોય તો સૂત્ર તમારે આની અંદર તમે બનાવશો કઈ રીતે તો કે જ્યારે પણ તમે બનો ત્યારે ડાબા અને જબા એવું તમે શિક્ષકોને બોલતા જોયા હશે કે ડાબા અને જબા શું છે તો કે ડાબી બાજુ જમણી બાજુ સિમ્પલ છે બરાબર છે ડાબા એટલે જબા ડાબા એટલે કે ડાબી બાજુ જબા એટલે કે જમણી બાજુ બરાબર સિમ્પલ છે છો હવે આપણે રેટ શોધવાનું છે રેટ શોધવાનું સૂત્ર આપણે બનાવીએ તો પહેલા આને આખું થઈ લેજે પી આર એ બરાબર આને આ બાજુ લઈએ આઈ ગુણ્યા કેટલું ગયું આઈ ગુણ્યા શું થઈ ગયું હવે શું તો કે કરી બરાબર ચલો હવે એવો વિચાર પી આર એન છેદમાં શું તો તે એ છે સર આને આ બધું લઈ જાય ચાલ ચાલે ને જો ગુણાકાર માં લીધું તો એને બધું લઈ ગયા કહેવાય પી આર એન બરાબર આઈ ગુણ્યા શું અથવા આઈ ગુણ્યા શું બરાબર પી આર એન આવું થઈ શકે બરાબર છે આ તમે સિમ્પલ ડાયગ્રામ લઈ ગયો બાકી આ રીતનું હોય તમે કર્યો ચલો સ્વાને બાજુ લઈ જાઓ તો કે આઈ ગુણ્યા શું થઈ જશે બરાબર પી આર બરાબર ચલો હવે શું થશે હવે આપણે શું શોધવાનું છે તો કે આર આર આપણે શોધવાનો છે આર આ બાજુ શું છે આઈ ગુણ્યા શું છેદમાં પી અને એન ને આ બાજુ લઈ જવા છે કઈ બાજુ આ છે આપણી ડાબી બાજુ આ છે આપણી જમણી બાજુ બરાબર જવાથી ડાબી બાજુ લઈ જવા છે જો ગુણાકારમાં જો ભાગાકારમાં થશે કઈ રીતે તો કે આ ગુણાકારમાં છે આ બાજુ જશે એટલે ભાગાકારમાં પી ગુણ્યા એન ચલો આઈ આર બરાબર સૂત્ર આવી ગયું તમારું આઈ ગુણ્યા સો છેદમાં પી ગુણ્યા એન હવે કોઈ કોઈ વિદ્યાર્થીઓ એવું ઈચ્છા છે કે સર તમે તો ઊંધું સૂત્ર લઈ સરખું છે બેટા ચલો આઈ ગુણ્યા સો છેદમાં પી ગુણ્યા એન થઈ ગયું તમારું સરખું બરાબર હવે આપણે બીજું એક સૂત્ર જોઈએ એન ચલો આની અંદર થી આપણે એન શોધવું છે એન તમે ડાયરેક્ટ શોધી શકો એન બરાબર શું કરશો તમે તો કે એન બરાબર કઈ ના કરવો એટલે આઈ ગુણ્યા શું બરાબર પી આર એન ચલો એન ને સૂત્ર કરતા બનાવો ચલો શું થશે આઈ ગુણ્યા શું છેદમાં પી ગુણ્યા આર બરાબર છે એકદમ સિમ્પલ છે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું પણ થતું હશે કે સર આપણે ઘણી રીતે ભણીએ છીએ કે ઇંગ્લિશ ભણીએ છીએ કારણ કે આની અંદર તો એબીસીડી જ આવે છે બરાબર છે તો જો હવે આપણે ધીમે ધીમે આપણને ખબર નહીં કે આપણે મોટા થઈએ છે અત્યારે આપનો જે પણ અભ્યાસ છે તે ખૂબ જ સારો છે અભ્યાસક્રમ જે પણ આપણે ચોકડીનો જે અભ્યાસક્રમ બને છે ખૂબ જ સારો છે એવું ના કહેવાય કે આપણે આગળ કોઈ ભીના ના હોય અત્યારે આ બહુ હાર છે એવું ના કહેવાય બધાના લેવલ પ્રમાણે આપણો અભ્યાસક્રમ સારો છે દરેક વિદ્યાર્થી માટે ખાસ એટલું જ કહું કે આપણે મન નાનું નહીં કરવું કે અમને આવડતું નહીં આપણે શું છે મહેનત કરવાની બરાબર અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોમવર્ક પણ હજુ મોકલતા નથી તો વિદ્યાર્થીઓ પણ ખાસ હોમવર્ક મોકલવાનું છે ઘણા બધા વિદ્યાર્થીઓ હોમવર્ક કરતા હશે પણ મનમાં એવો પણ એક ડર રહેતો હશે કે મારું હોમવર્ક ખોટું હશે તો ખોટું હશે એના માટે અમે જ બેઠા છીએ કે તમને અમે જણાવીશું કે બેટા તમારું હોમવર્ક ખોટું છે તો અમે શીખવશું પણ જો તમે હોમવર્ક જ ના મૂકો તો અમને ખબર કઈ રીતે પડશે તમે સાચો હોમવર્ક કરો છો કે ખોટું કરો છો બરાબર જ્યારે પણ આપણે મહેનત કરીએ અથવા જ્યારે પણ આપણે પ્રયત્ન કરીએ ત્યારે નિષ્ફળતા તો મળે છે બરાબર છે તો એમાં કંઈ ગભરાવું નહીં હોમવર્ક ખોટું હોય તો ખોટું સાહેબ જાણશે બરાબર છે કારણ કે તમને અત્યારે તમે મને નાખો તો પછી જ્યારે તમે અઠવાડિયા મહિના બે મહિના ત્રણ મહિના પછી જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે તમને પ્રશ્ન હશે કે સર આ પેલું
કે તમે જે વિડિયોમાં ચલાવતા ને એની અંદર મને ખબર નથી પડી તો તે ટાઈમે આપણે ફરીથી પાછું બધું યાદ કરવું પડશે તો અત્યારે જ્યાં સુધી તાજું તાજું છે ત્યાં સુધી તમારે મને ખાસ ચલાવવાનું બરાબર છે હવે તમને સૂત્ર ખબર પડી ગઈ એક જ સૂત્ર હોય તો એના આધારે આપણે બીજો સૂત્ર બનાવી શકીએ છીએ હવે બીજા પણ એક સૂત્ર છે કે મુદ્દલ આ મુદ્દલ શોધી હોય કે ચલો ભાઈ કેટલા પૈસા આપ્યા છે એ આપણે શોધવું હોય તો આપણે શું એ કરવું ઓકે વ્યાજ મુદ્દલ એ લોકો આપી દેતી હશે ગુણ્યા 100 છેદમાં 100 ગુણ્યા r ગુણ્યા n બરાબર જ્યારે જ્યારે આ બધી વસ્તુ કરશો તમે જે વ્યાજ મુદ્દલ આપી દીધો વ્યાજ મુદ્દલની કિંમત મૂકી દેશો ગુણ્યા 100 r રેટ અને વર્ષ આપી દીધા હશે એ આપણી કિંમત મૂકી દેશું તે પણ તમારો જવાબ આવી જશે બીજું વ્યાજ મુદ્દલ શોધવા માટે સૂત્ર શું છે 100 ગુણ્યા a - p છેદમાં p ગુણ્યા n બરાબર આ બધું જ આપણે અભ્યાસમાં આવવાનું છે ચલો સમય માટે શું છે 100 ગુણ્યા a - p / p ગુણ્યા r એટલે આપણે શું કરવાનું કે આપણા દિમાગમાં આપણે એવું ને કે ફોનની અંદર એક મેમરી હોય કે ધારો કે 60 જીબી હોય 120 જીબી હોય સોરી 64 જીબી 120 જીબી કાં 128 જીબી હોય આપણી જોડે એટલી મેમરી હોય તો આપણે આપણને અંદર ડર લાગતો કે મારી મેમરી ફૂલ થઈ જશે મારે ખાલું કરવું પડશે આપણા દિમાગની એટલી બધી મેમરી છે ને કે તમે જેટલું યાદ રાખશો ને એટલે બધે ભરાતી જ જશે બરાબર એનો કોઈ અંત નહીં કોઈ દિવસ તમને એવું નહીં કે તમારી મેમરી ફૂલ થઈ ગઈ છે હવે તમારે કોઈ વસ્તુ ડિલીટ કરવી પડશે પછી તમારા દિમાગમાં એટલે આપણે ઘણી બધી વસ્તુ ભણવા માટે ઘણી બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે બરાબર છે તો છ સૂત્ર તમારે યાદ રાખવાના છે છ નહીં આ ત્રણ આ ત્રણ ને આ એક ચાર બીજા ત્રણ સૂત્ર તમને બનાવતા શીખવાડી દીધા છે બરાબર એટલું આપણે જોવાનું છે બીજું ચલો એક આપણે ઉદાહરણ કરી લઈએ કે 1000 નો 5% લેખે વ્યાજ 150 રૂપિયા છે તો તમે જણાવો કે તમે કેટલા વર્ષનું વ્યાજ હશે તો તે કેટલા વર્ષનું વ્યાજ હશે ચલો આપણે કેટલા વર્ષ કીધું છે વર્ષ માટે શું છે મુદત પૂછે છે કેટલા વર્ષનું 150 રૂપિયા વ્યાજ છે તો મુદત શું છે મુદત મુદત માટે સૂત્ર શું છે મુદતનું n બરાબર શું છે i ગુણ્યા 100 છેદમાં p ગુણ્યા r બરાબર આ સૂત્ર છે ચલો i એટલે શું ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ કેટલો આપેલો છે 150 કેટલો વ્યાજ આપણને આપી દીધો છે બરાબર ને વ્યાજ વ્યાજ એટલે i જો બરાબર છે ચલો વ્યાજ 150 ગુણ્યા 100 છેદમાં p કેટલા છે તો 1000 રેટ કેટલો છે તો કે 5% આવે શું દી ઉડાય 1111 બરાબર છે 15 ના છેદમાં 5 બરાબર 15 ગુણ્યા 1 5 એ 5 તેમાં તમારે 15 ના છેદમાં 5 5 3 15 તો કેટલું થશે 3 10 તો n આપણું જે મળ્યું છે કેટલું મળ્યું છે બરાબર છે દરેક વિદ્યાર્થી ખબર પડી ગયા છે આગળ પણ આપણે ઘણું બધું ભણી લીધા છે આપણે વિશેષ લેક્ચર આપણે લીધો હતો તેની અંદર કે આ બધી વસ્તુ તમારે જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે તમારે ભણવામાં આવશે તો તમે આ વસ્તુ પણ ખૂબ જ ધ્યાનથી અને દરેક વિદ્યાર્થીને 10-10 વાર સૂત્ર લખવાના છે અને એને મોડે પણ કરવાના છે તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ જય સ્વામી